હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ધોરણ 10 એમાં છે અભ્યાસ નંબર 6, વિસર્ગ સંધિ, એટલે કે છૂટી ગઈ. આપણે 9મા ધોરણમાં જોઈએ અનુસ્વાર સંધિ, માથે મીંડું હતું તે. હવે અહીંયા વિસર્ગ આપેલી છે કે આટલી સમજ કેળવી લીધા આપણે શું કરવાનું, તો કે વાસ્તવમાં અવગ્રહના ચિહ્નો કોઈ સ્વતંત્ર રીતે ઉચ્ચાર કરવાનો હોતો નથી. અવગ્રહ ચિહ્નનો તો પોતાની પહેલાં આવેલો વર્ણનો ઉચ્ચારણ કરવામાં માત્ર માર્ગદર્શિકા ભૂમિકા અદા કરે છે. જેમ કે પ્રસ્તુત ઉદાહરણ મૂળમાં તો રાક્ષસ્યભ અને અપી એવા બે પદ હતા, પછી સંધિ થઈને શું થઈ ગયું, જોડાયેલા, એટલે શું થઈ ગયું, રાક્ષસ્યભયો અભી એમ રૂપ બને છે. હવે આવી જ રીતે જો અધુના અસ્માભિકી એટલે કે કર્તવ્ય, હવે અહીંયા યાદ રાખવાની વાતો છે કે પ્રથમ વાક્યમાં વિસર્ગ જેમનો તેમ જ રહ્યો છે, બીજા વાક્યમાં વિસર્ગના સ્થાનમાં સવર્ણ વપરાયેલો છે, અને ત્રીજા વાક્યમાં વળી વિસર્ગને બદલે ઓ થયો છે, અને ચોથા વાક્યમાં વિસર્ગ દેખાતો નથી એટલે વિસર્ગનો શું થઈ જાય છે, લોપ થઈ જાય છે, અને પાંચમા વાક્યમાં વિસર્ગનું સ્થાન ર દેખાય છે. જે ર છે તે શું થાય છે, વિસર્ગનું સ્થાન છે. હવે સંસ્કૃત વાક્ય રચનામાં વિસર્ગ સંધિનો પ્રયોગ કરવાનો હોય છે, તો વિસર્ગ પોતાનું સ્વરૂપ ઉપરાંત ઓછામાં ઓછા 2-4 રૂપ લઈ શકે છે, અને આ સ્થિતિમાં એ જાણી લેવું જરૂરી છે કે કયા સ્થળે વિસર્ગ કયું રૂપ લે છે. આ માટે સંધિના કેટલાક રૂપો નિયમો જાણવું. પહેલો, વિસર્ગ પછી ક છે કે ચ અને સ, એ સ આવે તો વિસર્ગના સ્થાને શું લાગે, સ થઈ જાય છે. ટ અને ઠ લાગે આવે એની જગ્યાએ શું, સ આવે તો એની જગ્યાએ શું થઈ જાય, સ થઈ જાય. ત થ અને સ આવે એની જગ્યાએ શું થાય, સ થાય છે. આ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે.